જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અવયવો વિશે તો શીખ્યા હતા, પણ એમાં નવો પ્રશ્ન શીખ્યા અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવની બે રીતોમાંથી એક રીત હતી ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો, એનો અભ્યાસ આજના આજે પ્રથમ વિડીયો હતો એમાં આપણે કર્યો. હવે આ બીજા વિડીયોની અંદર આપણે એ જ અવિભાજ્ય અવયવોનો નવો પ્રશ્ન, એટલે કે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ કેવી રીતે પડાય એના વિશે આપણે જોવાનું છે. અહીં રકમ લખેલી છે 36. તો ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા માટે 36 લખી દો, ઊભી લીટી કરી દો, આ રીતના આડી લીટી કરી. હવે 36નો એકમનો અંક 6 છે, એટલે બેના ગળિયામાં 36 આવે જ. તો આપણે બેથી સ્ટાર્ટ કરીએ. બેના ગળિયામાં 36 ક્યારે આવે છે? તો 18 2 36. જો તમને ન આવડતું હોય અને સંખ્યા મોટી હોય તો તમે એને 2 વડે ભાગી પણ શકો છો. તો 2 ભાગ્યા 18 18 2 36 થઈ ગયા. ઓકે, 18માં પણ એકમનો અંક કયો છે? 8. એ પણ બેકી સંખ્યા જ છે, એટલે હજુ 2ના ગળિયામાં પણ આવશે. તો હજુ 2નો ગળિયો લઈએ. 2ના ગળિયામાં 2 9 18 નવ આવી ગયા. ઓકે, હવે આપણે જોઈએ તો 9ને 2ના ગળિયામાં આવશે નહીં, એકી સંખ્યા છે. 3ના ગળિયાથી સ્ટાર્ટ કરીએ. હવે 2 પછી 3નો ગળિયો. 3ના ગળિયામાં 3 3 9 અહીં તરી એટલે 3 લખ્યા આપણે. વળી પાછો 3નો ગળિયો લઈએ. 3 1 3 જ્યારે નીચે 1 આવી જાય એટલે સમજવાનું આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. હવે જે આગળ આ જે સંખ્યાઓ લખી છે એ બધી સંખ્યાઓ એના અવયવો કહેવાશે, અવિભાજ્ય અવયવ. કયા કયા છે? 2 2 3 3 પણ આને 2 2 એવું નહીં લખીએ, 2 × 2 × 3 × 3 આ રીતે લખવાનું. હવે આનો ગુણાકાર કરો, જો 36 જવાબ આવે તો સમજવાનું આપણો દાખલો કેવો છે, સાચો. જો 36 જવાબ ન આવે તો સમજવાનું આપણો દાખલો હજુ ખોટો છે. જુઓ, 2 2 4 4 3 12 12 3 12 12 2 24 12 3 36 આવી ગયા 36. એનો મતલબ આપણો દાખલો કેવો છે? સાચો. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. બીજી રકમ આપી છે 66. 66નો એકમનો અંક કયો છે? 6. સૌથી પહેલાં ઊભી લીટી કરી 66 લખી દીધા. હવે 66ને 2 વડે ભગાશે. તો તમે જોઈ શકો છો 66ને 2 વડે રફ કામમાં ભાગીએ એટલે 33 2 66. 2ના ગળિયામાં 33 2 66 33 લખી દીધા. 33માં એકમનો અંક 3 છે, એટલે 2ના ગળિયામાં આવશે નહીં. તો 3નો ગળિયો લઈએ. 3ના ગળિયામાં 33 ક્યારે આવે છે આપણને નથી આવડતું. તો 33 ભાગ્યા 3 રફ કામમાં કરી લો. 33 ભાગ્યા 3 કર્યું એટલે 11 3 33 11 મળ્યા. હવે 3ના ગળિયામાં ક્યાંય 11 આવશે નહીં. 4ના ગળિયામાં પણ ક્યાંય 11 આવશે નહીં. 5ના ગળિયામાં ક્યાંય 11 આવશે નહીં. 6ના ગળિયામાં નહીં આવે. 7ના ગળિયામાં નથી આવતા. 8ના ગળિયામાં નથી આવતા. 9ના ગળિયામાં નથી આવતા. 10ના ગળિયામાં નથી આવતા. 11ના ગળિયામાં 11 આવશે. 11 એકા 11 11 લખી દીધું. તો 66ના અવયવો કયા કયા પડ્યા? 2 × 3 × 11 ગુણાકાર કરીને ચેક કરીએ. 2 3 6 6 × 11 11 6 66 66 આવી ગયો, એટલે આપણો દાખલો કેવો છે? સાચો છે. ત્રીજો જોઈએ આપણે. ત્રીજા નંબરમાં છે 80. ઊભી લીટી કરી 80 લખી દીધા. એકમનો અંક 0 છે, 2ના ગળિયામાં આવે તો 80ના અડધા, 2ના ગળિયામાં 40 2 80. ન આવડે તો 2 વડે ભાગ કરી લેવાનો. હજી એકમનો અંક 0 છે એટલે 2ના ગળિયામાં આવશે. તો 20 2 40 2નો ગળિયો, 2ના ગળિયામાં 20 2 40 20 આ બાજુ લખી દીધા આપણે. વળી પાછું 0 છે એટલે હજુ 2ના ગળિયામાં આવશે. 2 2 20 0 છે, હજુ 2નો ગળિયો. 2 5 10 5 છે, 5 1 5 અહીં 1 આવી ગયો. તો હવે આપણે આ જે એની આગળ રહેલા અવિભાજ્ય અવયવો છે એ લખીએ. 2 × 2 × 2 × 2 × 5 1 2 3 4 વખત 2 છે અને 1 વખત 5 છે. હવે એનો ગુણાકાર કરીને ચેક કરી લઈએ આપણો જવાબ સાચો છે કે ખોટો. 2 2 4 4 2
8, 8 દુ 16, 16 પંચા 80. ઓકે, 80 આવી ગયો એટલે એનો મતલબ આપણો દાખલો સાચો છે. આપણે જે પ્રશ્ન શીખ્યા એ પ્રેક્ટિસ વર્કમાં પ્રશ્ન નંબર 4 છે. નીચે આપેલી સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. આ પ્રશ્ન આપણે શીખ્યા, એમાં પણ ટોટલ 10 બીજી રકમો તમને આપેલી છે, તો આ રકમોનો પણ તમે તમારી નોટમાં પ્રેક્ટિસ કરી અભ્યાસ કરજો, એટલે જેથી તમને આ પ્રશ્ન પણ આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના બે વિડીયો, એક ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ અને બીજું ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ, આ બંને વિડીયો તમે બહુ જ ખાસ ધ્યાનથી અભ્યાસ કરી બંને પ્રશ્નો શીખવાનો પ્રયત્ન કરજો. હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.